विद्यार्थी मित्रों, आज आप धोरण 6 की अंदर चौथो पाठ वस्तुओं जूथ बनावो। तो सौ प्रथम आप 4.1 की अंदर अपनी आजूबाजू वस्तुओं, तो विद्यार्थी मित्रों अपनी आजूबाजू वस्तुओं, आज आप अपनी आजूबाजू वस्तुओं घनी बड़ी होना घर की अंदर, मैदान की अंदर, दुकान अंदर, पची शाला अंदर विविध वस्तुओं हो અને આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે. તો આપણે તમે જોઈ શકે છે ખોરાકની બાબતમાં, કપડાની બાબતમાં જુદી જુદી વસ્તુઓ ઘણી બધી આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ વિવિધ વસ્તુઓ રહેલી હોય છે. આપણે જાણીએ કે આપણે ચારે બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડા, રમકડા અને પાણી અને પથ્થર જેવી ઘણી બધી વસ્તુઓ નિહાળીએ છીએ. આપણી આજુબાજુ આવી બધી વસ્તુઓ આપણે નિહાળીએ છીએ અને આપણી ઘરમાં પણ આવી બધી વસ્તુઓ રહેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ છીએ કે તેના આ વસ્તુઓના આકાર, રંગ અને તેનો ઉપયોગ જુદો જુદો હોય છે. આપણે જોઈએ છીએ કે બધી વસ્તુઓનો રંગ કેવો હોય છે, અલગ અલગ. બધી વસ્તુઓનો આકાર કેવો હોય છે, અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થીઓ, અને તેનો ઉપયોગ પણ આપણે કેવો કરીએ છીએ, અલગ અલગ કરીએ છીએ. આ બધી વસ્તુઓને આપણે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓનો આકાર ગોળ હોય છે. આ એવી વસ્તુઓને ઓળખો કે જેની યાદી જેવો કે ગોળ હોય તેવી વસ્તુઓ તો તમે ઓળખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ એ વસ્તુઓનો રમતમાં પણ ઉપયોગ કરી શકો છો અને કરેલો હશે. દડો, ફૂટબોલ, વોલીબોલ અને લખોટી, આવી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ તમે કરેલો હશે. તો આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓનો આપણે રમતમાં ઉપયોગ કરીએ, તેનો આકાર તમે જોઈ શકો છો કેવો હોય છે, ગોળ હોય છે. તો આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે સામો કરેલો છે, રમવાની અંદર કરેલો છે આ વસ્તુઓને બધી. એવી રીતે આપણે ખાઈ શકાય તેવી વસ્તુઓની ગોળ યાદી બનાવો. તો ઘોળ હોય એવી વસ્તુ કઈ કઈ હશે ખાવાની? સફરજન હોય, નારંગી હોય, ઘડો હોય. તમે ઘડો એટલે ઘડો ઘરની અંદર હોય છે. ખાવાની અંદર તો સફરજન, નારંગી, ચીકુ આ બધા કેવા હોય છે? ઘોળ હોય છે. જે વસ્તુઓનો આપણે સમાવેશ થાય છે, જે આપણે આ નારંગી, સફરજન જે વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ. આ વસ્તુઓને આપણે જાણીએ છીએ કે કેટલીક વસ્તુઓનો જૂથ બનાવો છો. પ્લાસ્ટિકની વસ્તુઓનો જૂથ બનાવો. તો પ્લાસ્ટિકની વસ્તુઓનો જૂથ બનાવવા માટે કઈ કઈ હોય છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે પ્લાસ્ટિકની અંદર કયો ડબ્બો હોય, પ્લાસ્ટિકનો ડબ્બો હોય, પ્લાસ્ટિકનો સંચો હોય, પ્લાસ્ટિકના રમકડા હોય, લંચ બોક્સ હોય, આવા ઘણા બધા પ્લાસ્ટિકની વસ્તુઓના બનેલા હોય છે. જેથી આપણે જાણીએ છીએ કે આ બધા પ્લાસ્ટિકની વસ્તુઓના બનેલા હોય છે. અને આપણા ઘરે આપણે બધા ઉપયોગ કરીએ છીએ, પાઇપ હોય છે, તમે વિવિધ પાત્રો હોય છે પ્લાસ્ટિકના, આપણી ઘરની અંદર વસ્તુ પણ પ્લાસ્ટિકની ઘણી બધી હોય છે રસોડાની અંદર, કે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને આ બધા જ આપણે જોઈ શક્યા કે આ બધા જ પ્લાસ્ટિકના વસ્તુઓની બનેલા હોય છે. એવી આપણી આજુબાજુ એવી પણ વસ્તુ હોય છે કે એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય, એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી જે આપણી ઘરની અંદર હોય છે. ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, રૂ અને કાગળ, કાદવ અથવા માટીના હોઈ શકે છે. આ બધા ઘણા પદાર્થો આપણી આજુબાજુ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા ઉદાહરણ આપી શકો છો. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ પ્રવૃત્તિ એક, વસ્તુ અને જેમાંથી બનેલ હોય તેવા પદાર્થો. તો ચાલો આપણી આજુબાજુ શક્ય હોય એટલા પદાર્થો એકત્રિત કરીએ. આપણી આજુબાજુ ઘણા બધા હોય છે, મેદાનની અંદર, ઘરની અંદર ઘણી બધી એવી પદાર્થો હોય છે આપણે એકત્રિત કરી શકીએ છીએ. તો વધારે એકત્રિત, આપણા ઘરમાં રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી હોય તેવી વસ્તુઓ, આપણા ઘરની અંદર જે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ તમે જોઈ શકે અને એવી એકત્રિત કરી શકીએ છીએ.
એકત્રિત કરી અને એ બધી વસ્તુઓ શાળામાં તમે લાવી શકો છો, અથવા શાળાની બહાર મેદાનની અંદર આવી વસ્તુઓ તમને મળી શકે છે. કેવી કેવી વસ્તુઓ તમે સંગ્રહ આપણે કરી શકીએ શાળામાં? તો આપણે તમે સૌપ્રથમ ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ, વાનોના પૈડાના, આરો, બેટ, માચિસ, મીઠું, બટાકા વગેરે આવી એક યાદી બનાવી શકીએ છીએ કે આવી આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે અને એ આપણે એકત્રિત કરી શકીએ છીએ જે આપણને વર્ગખંડમાં ન લાવી શકે. આપણે વર્ગખંડમાં આવી વસ્તુઓ જે અમુક એવી વસ્તુઓ છે આપણે વર્ગખંડની અંદર લાવી શકતા નથી, પેન્સિલ, રબર, સંચો ને એ બધું આપણે વર્ગખંડની અંદર નોટબુક ને એવું લાવી શકીએ છીએ, પણ અથોડી જે આપણે સ્કૂલમાં લાવી શકતા નથી, વર્ગખંડની અંદર લાવી શકતા, એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે સ્કૂલમાં લાવી શકતા નથી. તમે જાણો છો કે વૃક્ષ છે, વૃક્ષ આપણે રૂમો ક્લાસરૂમો લાવી શકીએ ના લાવી શકીએ, દીવાલ, ટ્રેક્ટર, રસ્તો જે આપણે લાવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુઓને આપણે સંગ્રહ કરી અને તેને અલગ તારવો. અને આપણે વસ્તુઓના બે જૂથ વહેંચવાના છે. કેટલા? બે જૂથ વહેંચવાના છે. એ જૂથમાં એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બની હોય, એક જૂથમાં એવી કાગળ અને લાકડાની બનેલી હોય છે અને બીજા જૂથમાં એવી વસ્તુઓની બનેલી ન હોય કે એ રીતે જમવાનું બનાવવાની વસ્તુઓ પણ અલગ કરી શકીએ છીએ. જે આપણે જમવાની વસ્તુઓ બનાવી શકીએ એ વસ્તુઓ પણ આપણે અલગ બનાવી શકીએ છીએ. ચાલો આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ. તો એવી વસ્તુ આપણે ભેગી કરીએ જે આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ, શક્ય એટલી વધારે, શક્ય હોય એવી વધારે વિશે માહિતી એકત્રિત કરીએ, મોટું બનાવવાની મજા આવશે. તો આપણે આપણા વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુઓ અને જેમાંથી બને એવી પદાર્થોની યાદી આપણે દેખીએ. તો આપણી આજુબાજુની વસ્તુઓ આપણે જોઈએ કે પ્રવૃત્તિ વનમાં વસ્તુ અને જેમાંથી બનેલું હોય તેવા પદાર્થો કયા પદાર્થો એવા છે જે આપણે બનાવેલી વસ્તુ આપણે દેખી શકીએ છીએ. તો આપણે સૌ પ્રથમ જાણીએ છીએ કે વસ્તુઓ, તે વસ્તુઓ શામાંથી બનેલી હોય છે, તે પદાર્થો, એ વસ્તુઓ શામાંથી બનેલી હોય છે એવા પદાર્થો વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પ્લેટ, પ્લેટ એટલે થાળી. થાળી આપણે જોઈએ છીએ કે ઘણી આપણી ઘરની અંદર જુદા જુદા પ્રકારની થાળીઓ હોય છે, પ્લાસ્ટિકની હોય, સ્ટીલની હોય, કાચની હોય, સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક ઘણી બધી વેરાયટીની આપણે જોવા મળે છે. આપણે બજારમાં જઈએ ત્યારે આપણે દુકાનમાં જુદા જુદા પ્રકારની વેરાયટી મળે છે અને જુદા જુદા પ્રકારની થાળીઓ તમને દેખાડે છે. ત્યારે તમે જુદા જુદા પ્રકારની થાળીઓ પસંદ કરો છો. આજના યુગમાં લોકો જુદી જુદી વેરાયટીની થાળીઓ પસંદ કરવાની રહે છે અને જુદા જુદા તમે દેખી શકો છો, સ્ટીલની હોય, કાચની હોય, પ્લાસ્ટિકની હોય, જુદા જુદા પ્રકારની જોવા મળે છે. હવે આપણે કરીએ, તમે પેન, તમે જુઓ છો કે પેન, પેન પ્લાસ્ટિકની, ધાતુની વગેરેની બનેલી હોય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ વનની વાત કરી જે આપણે વસ્તુઓ વસ્તુઓ છે શામાંથી બનેલી હોય, કેવી કેવી હોય છે તેની વાત કરીએ આપણે. હવે પ્રવૃત્તિ ટુની અંદર આપણે વાત કરીએ કે એવી વસ્તુઓ છે સમાન પદાર્થની બનેલી વસ્તુઓ, કેવી? પ્રવૃત્તિ ટુની અંદર વાત કરીએ સમાન પદાર્થની બનેલી હોય તેવી વસ્તુઓ. તો આપણે સમાન પદાર્થની બનેલી વસ્તુઓ આપણે દેખીએ તો પહેલા પદાર્થ, તો પદાર્થ તે પદાર્થની બનેલી વસ્તુઓ છે. તો આપણે વાત કરીએ લાકડું, તમને ખબર હશે કે લાકડાની અંદરથી કઈ કઈ વસ્તુઓ બને. તો વિદ્યાર્થી મિત્રો તમે સૌ પ્રથમ જાણતા છો કે આપણે સ્કૂલની અંદર તમે બેન્ચીસ બનેલી હોય છે, ખુરશી બનેલી હોય છે, ટેબલ બનેલું હોય છે, બળદગાડાનું પાછળનું જે બળદ સેડવાનું હોય છે તે બનેલો, હળ બનેલો હોય છે અને આવી ઘણી બધી લાકડાની વસ્તુઓ બની શકે છે. જેથી તમે જાણતા હશો કે આવી બધી ઘણી બધી વસ્તુઓ હશે કે લાકડામાંથી બનેલી હશે. હવે કાગળની વાત કરીએ તો આપણે કાગળની અંદર પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમે બધા જાણતા હશો. પહેલા સૌ પ્રથમ તમારી નોટબુક, ચોપડી, ન્યૂઝપેપર અને રમકડા પણ કાગળના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો ને, કેલેન્ડર પણ આપણી ઘરની અંદર હશે કે કેલેન્ડર પણ શાનું બનેલું હશે? કાગળનું બનેલું હશે. તો આ બધા આપણે કાગળની વાત કરી વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે વાત કરીએ ચામડું, ચામડાનું અંદર તમે દેખીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા વિદ્યાર્થીઓ પહેલા સૌ પ્રથમ પટ્ટો પહેર્યો છે. તમે જે પટ્ટો પહેર્યો છો વિદ્યાર્થી મિત્રો, જે પટ્ટો પહેર્યો છો, પટ્ટો, બૂટ, ચંપલ, આ વિવિધ પદાર્થો ચામડાના બનેલા હોય છે. આપણે બધા જાણતા હોય છે કે આપણે બધા ચામડાની વસ્તુ પહેરતા હોય છે અને ચામડાની વસ્તુઓને આપણે બધા ઓળખીએ પણ છે અને આપણે તેનો ઉપયોગ પણ કરેલો છે. હવે આપણે વાત કરીએ પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુઓ બનેલી હશે અને પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ આપણે ઘરની અંદર હશે, આપણા ઘરની અંદર રસોઈની અંદર ખાલી નજર મારીએ વિદ્યાર્થી મિત્રો, તો ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળે છે. આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. તો આપણે વાત કરીએ પ્લાસ્ટિકના ડબ્બો, બોટલ, સંચો વગેરે ઘણી બધી વસ્તુઓ આવી હોય છે. તમારા કંપાસ બોક્સની અંદર પણ તમે નજર મારો તો પ્લાસ્ટિકની વસ્તુઓ તમને ઘણી બધી દેખવા મળી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રૂમની વાત કરીએ તો રૂમોથી કઈ કઈ વસ્તુ બને છે તો તમને જાણતા જ હશો કે રૂમોથી શું શું બને. તમારી ઘરની અંદર ઘણા બધા કે રૂની વસ્તુઓ બનેલી છે. ઉશિકા હશે, સોફા હશે, ગાદલા હશે, રજાઈ હશે, આવી ઘણી બધી રૂની બનેલી વસ્તુ હોય છે જે આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણા ઘરની અંદર આવી ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધી વાત કરી જે પદાર્થો, જે પદાર્થોમાંથી ઘણી બધી વસ્તુઓ બનેલી હોય છે તે બધી જ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આ બધા જૂથમાં આપણે વહેંચીએ છીએ. એવી રીતે આપણે જુદા જુદા ભાગમાં જાણકારી મેળવી કે આજુબાજુ આવી ઘણી બધી વસ્તુઓ આપણને મળી રહે છે. આ પદાર્થોની એક અથવા વધુ ઘણા પદાર્થોની બનેલી હોય છે. હવે એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે. આવી એક વસ્તુ ભિન્ન વસ્તુ આપણે બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થનો ઉપયોગ કરવામાં, કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો પદાર્થનો ઉપયોગ તમે દેખી શકો કે આપણે આ પદાર્થ છે એમાંથી આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ. એટલે કે કોઈ પણ પદાર્થ લઈએ એમાંથી આ વસ્તુ આપણે બનાવી શકીએ. એ પદાર્થ નક્કી હોવો જોઈએ, નક્કી થાય તો જ આપણે તે પદાર્થ ઉપરથી આપણે વસ્તુ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વાત કરી એ આપણે શાની વાત કરી, વિદ્યાર્થી વસ્તુઓની, આપણી આજુબાજુની વસ્તુઓની વાત કરી, જે આપણી વસ્તુઓ કેવી હોય છે એની વાત કરી. હવે આપણે વસ્તુઓ દેખીએ કે પદાર્થોના ગુણધર્મો, તેની વાત કરીએ પદાર્થોના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થના ગુણધર્મો વિશે વાત કરીએ તો આપણે સૌપ્રથમ પદાર્થોના ગુણધર્મો 4.2 ની અંદર પદાર્થોના ગુણધર્મો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે શું, તમે ક્યારે વિચારી શકે છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? હવે તમે એ પ્રશ્ન થતો હશે કે પ્યાલો કેમ કપડાનો બનાવવામાં નથી આવતો. તમે જાણતા હશો કે કપડાનો બનાવવામાં આવે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 આપણે કપડાના ટુકડા વિશે વાત કરી હતી, કાપડની ટુકડાઓની, જુદા જુદા કાપડોની વાત કરી હતી. પ્રકરણ 3 અંદર તમે ભણી ગયા છો. તો તમને એક આપણે કપડાના ટુકડાનો આપણે પ્રયોગ કરીએ. યાદ હશે કે, ધ્યાન રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહી રાખવા માટે કરીએ છીએ. આપણે કપડાનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે પ્રવાહી અંદર રાખવા માટે કરીએ છીએ. આપણા બધાના ઘરે મમ્મી ગળણાનો ઉપયોગ કરતી છે, એના દ્વારા શું કરે છે, પાણી ગળે છે. પણ આપણે પાણી અંદર રાખી શકતા નથી. તમે કાપડમાં પાણી રાખી શકો છો? નથી રાખી શકતા. તો આપણે આ પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ, એટલે માટે કપડાને પ્યાલો બનાવીએ તો આપણે આ કાર્ય હાથે બદલાશે. હવે આપણે કાપડને ટુકડાને આપણે પ્યાલો બનાવીએ તો આપણે હાસ્યભર લાગે, પાણી અંદર રહી શકતો નથી. પાણી અંદર તમે દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો કે અંદર કપડામાં પાણી સમાતું નથી. શું થઈ જાય? પાણી નીકળી જાય છે. એટલે આપણે પ્યાલા તરીકે ઉપયોગ કરી શકાતો નથી વિદ્યાર્થી મિત્રો. તો આવો આપણે પ્યાલો બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાચ, પ્લાસ્ટિક અને ધાતુ એવી પદાર્થોની આપણે બનાવીએ છીએ કે આપણે કયા કયા, કાચનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ,
કાચ પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કાચ પ્લાસ્ટિક ધાતુ તો આવા પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એની અંદર પાણી સમાઈ શકે છે. કાચના પ્યાલામાં, પ્લાસ્ટિકના પ્યાલામાં, ધાતુના પ્યાલામાં પાણી સમાઈ શકે છે. હવે રોકી શકાય છે કે આની અંદર આપણે પાણી ભર્યું ગ્લાસની અંદર, કાચના ગ્લાસમાં તો પાણી સમાઈ શકે, સમાઈ શકે. પ્લાસ્ટિકના કાચમાં સમાઈ શકે. ધાતુના આ બધી જ વસ્તુ આપણા ઘરની અંદર રહેલી હોય છે, જેથી આપણે તેનો સમાવેશ કરી શકીએ છીએ અને આપણે તે પદાર્થને રોકી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થીઓ કે આપણે રસોઈની અંદર વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવા આપણે બુદ્ધિનું કાર્ય નથી. કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે કાગળ રસોઈ કામની અંદર તમે ઘરની અંદર કાગળનો પ્યાલો બનાવો તો શું થાય? કાગળનો પ્યાલો બનાવો તો પાણી શું થાય? નીકળી જાય. તેથી આપણે હાથ ચપટ લાગે અને એ બુદ્ધિનું કાર્ય નથી, જેથી આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. આપણે કયાનો ઉપયોગ કરી શકીએ છીએ? કાચનો ઉપયોગ, પ્યાલાનો, પ્લાસ્ટિકનો પ્યાલો, ધાતુનો પ્યાલો, આવા પ્યાલાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ તો કોઈ પણ વસ્તુને બનાવવા માટે આપણે પદાર્થની પસંદગી કરવી પડે છે. કોઈ પણ પદાર્થ આપણે જ્યારે બનાવવો ત્યારે, કોઈ પણ વસ્તુ બનાવવી હોય ત્યારે આપણે પદાર્થ નક્કી કરવો જોઈએ, જેથી આપણે તેનો ઉપયોગ અને તેના ગુણધર્મોનો ઉપયોગથી આપણે આધાર રાખીએ છીએ. આપણે એવા ગુણધર્મોનો ઉપયોગ કરવો જોઈએ તે મહત્વ છે. આપણે તેની વાત કરીએ દેખાવ. સૌ પ્રથમ વાત વિદ્યાર્થી મિત્રો દેખાવ. તો દેખાવની અંદર તમે દેખી શકો કે દેખાવ તમને પદાર્થમાં રહેલી કેટલીક ભિન્ન દેખાવ. કે લાકડું, તો લાકડાનો તમે દેખાવ દેખ્યો હશે. લોખંડ એકદમ અલગ લાગે છે. લાકડું અને લોખંડ બંને કેવા અલગ અલગ લાગે છે. લોખંડ કેવું ચળકાટ ધરાવે છે, જેથી આપણે તેને સરળતાથી ઓળખી શકીએ છીએ. લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ અલગ દેખાય છે. તેમજ છતાં લોખંડ તાંબા એલ્યુમિનિયમ કેટલાક સમાનતા હોઈ શકે છે. થોડી થોડી સમાનતા આપણને આ વસ્તુઓમાં દેખવા મળે છે, લાકડામાં જોવા મળતી નથી. લાકડાની અંદર આ સમાનતા આપણને જોવા મળતી નથી. આ એના દેખાવમાં થોડો થોડો એક જેવા આવે છે, પણ લાકડું તેના દેખાવ એક જેવા આવતા નથી. તો વિવિધ પદાર્થોમાં કાગળ, લાકડું, તાંબુ, તાર અને એલ્યુમિનિયમનું પતરું ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો. હવે શું ચળકતી, તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે? તો ચળકતી વસ્તુને એક જૂથ કરો. તમને ખબર હશે કે સોનું ચાંદી જેવી ચળકતી વસ્તુઓ તમે દેખેલી હશે, તેનો આપણે એક જૂથમાં વહેંચી શકાય છે. તો આપણે એ વસ્તુઓને શું નિરીક્ષણ કરવું પડે. નિરીક્ષણ કરી ચળકતી વસ્તુઓને એક લોખંડ, એલ્યુમિનિયમ એ બધા એકત્રિત કરી શકાય છે. જે ચળકતી વસ્તુ છે કાગળ, લાકડું એ બધા ચળકતી નથી, એવા વસ્તુને એક જૂથ બનાવી શકાય છે. તો આપણે આ વસ્તુઓ, કપાયેલી વસ્તુઓને આપણે વચ્ચેથી કાપવામાં આવે ત્યારે ચળકાટ વધુ ધરાવે છે. શું આ પદાર્થો તમે શક્ય હોય એવી રીતે કાપી આવી ચમક ચળકાટ જોઈ શકો છો? તો આપણે જોઈએ લોખંડની અંદર તમને વચ્ચેથી કાપે તો ચળકાટ દેખાય છે, લાકડાની અંદર દેખાતું નથી. તો આ પુનરાવર્તનમાં શક્ય એટલું આપણે કરો. તો તમારે ઘરે પ્રવૃત્તિ તમે કરી શકો છો. લાકડું કાપો તો તમને દેખાશે નથી, અંદર ચળકાટ ધરાવે છે. આવી રીતે ચમક ધરાવતી વસ્તુઓ કે તમે દેખી શકો છો તમારા ઘરની અંદર. કે મમ્મીને ચાંદી જે વસ્તુઓ તમે શક્ય હોય તો આપણે ઘરની અંદર હોય તો આપણે દેખી શકીએ છીએ અને તોડી શકતા નથી. ચળકાટ કેવી ધરાવે છે એવું જોઈ શકીએ છીએ. અને જેમ બને હવે કાપવાને બદલે આપણે સપાટીને કાચ ઉપર ખરબચ્ચો કાગળ મૂકો અને ઘસી અને તેનું નિરીક્ષણ કરો. કે કાચ ઉપર તમારે ઘસી અને તેનું નિરીક્ષણ કરવાનું રહેશે. ચળકાટ જોવા માટે આપણે ધાતુના ટુકડા જોવો પડે છે. જે પદાર્થો આવો ચળકાટ હોય છે, જે ચળકાટ ધરાવતા હોય છે, મુખ્યત્વે ધાતુ હોય છે. જે ચળકાટ ધરાવતા હોય એ મુખ્યત્વે શું હોય છે? ધાતુ હોય છે. એવા ધાતુઓ આપણે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું ધાતુઓના બનેલા ઉદાહરણ છે. તો આ ધાતુઓ લોબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે. લોબો સમય થાય એટલે પોતાની ચમક ગુમાવી દે છે અને તેવી કેવી ઝાંખી થઈ જાય છે. અને એ ધાતુ પર વાયુ અને ભેજની સપાટી લીધે આવું થાય છે. આવું જે ચળકાટ જતી રહે છે થોડા સમય પછી, તો આવું કેમ થાય છે? તો તેના ઉપર ધાતુ પર વાયુ અને ભેજની અસર જોવા
મળે છે, જેથી તેની ઉપર ચમક ઓછી દેખાય છે. તો લુહાર અથવા જે આપણે જોઈએ છે કે લોખંડ તાંબુ ને, તો એ ધાતુના સળિયાને કપાયેલી સપાટી તુરંત શું કરે છે, એ કારખાને મુલાકાત લે છે, ધાતુના સળિયાને કપાયેલી તરત અવલોકન કરે છે અને તેને ચમક લાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ સખતપણું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સખતપણું. તો સખતપણાની વાત કરીએ આપણે તો, જ્યારે તમે વિવિધ પોતાના હાથ વડે દબાવો છો, કોઈ પણ વસ્તુ આપણે પોતાના હાથ વડે દબાવવામાં આવે ત્યારે કેટલાક દબાવવામાં મુશ્કેલ પડે છે. આપણે જોઈએ કે લાકડું છે, લાકડાને આપણે દબાવીએ તો આપણને કેવું લાગે છે, બહુ કઠણ લાગે છે, જે આપણે દબાવી શકતા નથી. લોખંડની વસ્તુ છે તો લોખંડની વસ્તુને આપણે દબાવી શકતા નથી. તો તમે ડસ્ટરની અંદર જે તમને સ્મૂથ પંચ આવેલું છે એ પંચને તમે દબાવો તો દબાવી શકાય છે. તો આપણે જે દબાવી શકાય, ન દબાવી શકાય એનું એક જૂથ બનાવી શકાય છે. જ્યારે તમે વિવિધ પદાર્થો હાથ વડે દબાવો છો તો એ અમુક વસ્તુઓ જે હાથ વડે મુશ્કેલી પડી જાય છે એ આપણે સરળતાથી દબાવી શકાતા નથી. ધાતુ જેવી કે આપણે ચાવી, આપણા ઘરની અંદર હશે ચાવી, તો ચાવી દબાવવાનો પ્રયત્ન કરો તો એ દબશે નથી. તો લાકડું, લાકડું પણ દબતું નથી. એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો વસ્તુની સપાટી ઉપર ઘસરો કરવાથી પ્રયત્ન કરો, તમે ઘસીને તેના ઉપર પ્રયત્ન કરો, જે પદાર્થો સરળતાથી ઘસરો કરી શકો છો. કેટલાક સરળતાથી ઘસરો કરી શકતા નથી. પદાર્થ સરળતાથી દબાવી શકાય છે અને તેને ઉપર ઘસરો પાડી શકાય છે તેને નરમ પદાર્થ કહે છે. શું કહેવામાં આવે છે, નરમ પદાર્થ કહેવામાં. જ્યારે તેવા અન્ય પદાર્થોને દબાવવું બહુ મુશ્કેલ પડે છે, કે અમુક એવા પદાર્થો જે આપણે દબાવવા મુશ્કેલ, આપણે વાત કરીએ કે લોખંડ, એલ્યુમિનિયમ જેવા પદાર્થો આપણે દબાવવા બહુ મુશ્કેલ, એટલે કઠોર, એટલે સખત પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જે સરળતાથી દબાવી શકાય, રૂ, વાદળી, નરમ હોય છે આવા, અને લોખંડ, જ્યારે લોખંડ હોય છે કેવું હોય છે, સખત હોય છે, જેને આપણે દબાવવું મુશ્કેલી પડી જાય છે. અને દેખાવના કારણે વિભિન્ન ગુણ હોય છે, બંનેની અંદર તમે ગુણ બંનેની અલગ જુદા જુદા દેખવા મળે છે. જેમ કે ચળકાટ, કઠોરતા, ખરબચડપણું, લીસાપણું, શું આ ગુણધર્મો વિશે વિચારી શકો છો, કોઈ પણ પદાર્થનું દેખાવનું વર્ણન કરતા હોય છે. હવે આપણે જોઈએ કે દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થની વાત કરીએ તો આપણે વિદ્યાર્થીઓ દ્રાવ્ય અને અદ્રાવ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય અને અદ્રાવ્યની વાત કરીએ સૌ પ્રથમ તો જે ઘન પદાર્થોને ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી, લાકડા વેર ભેગો કરો અને પાંચ બીકર લો, એની અંદર આ પાંચ તમે નાખો, કયું ઓગળી જાય છે એ આપણને અહીંયા દ્રાવ્ય અદ્રાવ્ય વિશે સમજ મેળવીએ. તો સૌ પ્રથમ તમારે પાત્રની અંદર 2/3 જેટલું પાણી લેવાનું છે. એક પાત્રમાં ભરો, પ્રથમ પાત્રમાં માત્રામાં 1 ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું અને જેમ જેમ બને તેમ તેમ ત્રીજાની અંદર ચોકનો પાવડર, ચોથાની અંદર રેતી, પાંચમાની અંદર લાકડાનો વેર, તો આપણે દેખી શકશો કે એમાંથી કયું દ્રાવ્ય થઈ જાય છે અને કયું અદ્રાવ્ય રહે છે. તો આપણે આ પ્રવૃત્તિને આધારે આ પ્રયોગ તમે તમારી જાતે ઘરે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો તમારે સૌ પ્રથમ તમારે બીકર લેવાનું, બીકરની અંદર 1 બીકરની અંદર પાણી લેવાનું 2/3 ભાગ જેટલું, અડધું પાણી લેવાનું, અડધા પાણીની અંદર તમારે 1 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું અને પછી તમારે ચમચી વડે ધીમે ધીમે ઓગાળવાનું. જેમ જેમ ઓગળી જશે તો દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, જો અંદર દ્રાવ્ય થઈ જાય છો, તમે જોઈ છો મીઠું અંદર રહેતું નથી તો દ્રાવ્ય થઈ જાય છે, અને જો તમે એવું લાકડું નોખ્યું તો વેર નોખ્યું હલાવો તો એ થતું નથી, તો એને શું કહેવાય, અદ્રાવ્ય કહેવામાં આવે છે. તો આપણે આવી રીતે 2 ઉદાહરણ દ્વારા સમજીએ કે મીઠું સંપૂર્ણ અદશ્ય થઈ ગયું, તો આપણે એવું ઓગાળ્યું તો મીઠું અદશ્ય થઈ જાય. ખાંડ પણ તમે પાણીની અંદર નોખાશો તો પાણીની અંદર સંપૂર્ણ શું થઈ જાય, અદશ્ય થઈ જાય છે. રેતી પાણીની અંદર અદશ્ય થતી નથી. ચોકનો પાવડર પણ અદશ્ય થતો નથી. લાકડાનો વેર પણ અદશ્ય થતું નથી. તો આ પ્રયોગ તમારી જાતે તમે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. તો દરેક વિદ્યાર્થી પોતાના ઘરે આ પ્રવૃત્તિ પોતાની જાતે કરવાની રહેશે અને જેટલું તમારી જાતે કરશો એટલો તમને આ પ્રયોગની અંદર મજા આવશે
અને પોતાની રીતે કરવાની રહેશે. તો આવા આપણે જોઈએ કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા, તે ઓગળી ગયા હોય, એ આપણે આ પદાર્થને શું કહેવાય? દ્રાવ્ય કહેવામાં આવે છે. અને અન્ય એવા પદાર્થો મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવા છતાં અદૃશ્ય થતા નથી, તેને શું કહેવાય? અદ્રાવ્ય કહેવાય છે. તો દ્રાવ્ય અદ્રાવ્ય વિશે આપણે આ તમારે લખવાનું રહેશે. હવે પાણીમાં ઘણા બધા પાણીની ઘણા બધા પદાર્થો દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરમાં કાર્યમાંથી મહત્વની ભૂમિકા ભજવે છે. શું પ્રવાહી પાણીમાં દ્રાવ્ય છે? તો આપણે દેખી શક્યા કે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે દ્રાવ્ય અદ્રાવ્યની વાત કરી કે કદાચ એવા પદાર્થો કે દ્રાવ્ય થઈ ગયા, અમુક પદાર્થો અમુક અદ્રાવ્ય થયા. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે આટલા સુધી ચલાવ્યું તેના સુધી તમારે રિવિઝન કરવાનું રહેશે. હવે પ્રવૃત્તિ 5 આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.